इन गुजरात न्यूज चैनल ना विशेष कार्यक्रम में आप सब दर्शक मित्रों नु हार्दिक स्वागत छे। आज रोज आपनी साथे इन गुजरात न्यूज चैनल ना स्टूडियो में उपस्थित छे सूरत ना युवा जागरूक कार्यकर एवा बेरोजगार विद्यार्थी नेता अने युवा आंदोलनकारी चिंतनभाई संघाणी, जेओ छेल्ला केटलाक वर्षोथी गुजरात राज्य में युवानों में बेरोजगारी ना मुद्दे सरकार सामे लड़त चलावी रह्या छे। एक तरफ गुजरात राज्य में विकास नी वातो अने दर वर्षे थता स्वर्णिम गुजरात दरमियान सरकार द्वारा अबजो रूपियाना दुनियाना अनेक देशोनी कंपनीओ साथे करवामां आवता एमओयू वातो वच्चे कट बीजू ले लो ने द्वारा अबजो रूपियाना दुनियामां अनेक देशोना कंपनीओ साथे करवामां आवता एमओयू नी वातो वच्चे पण राज्यमां दिन प्रतिदिन बेरोजगारीनी संख्यामां वधारो थई रह्यो छे। आजना बेरोजगारना विषय पर हूँ जिग्नेश पाटिल आपनी समक्ष चिंतनभाई संघाणी साथे विशेष मुद्दाओं पर करीशु चर्चाओं। चिंतनभाई तमारू स्वागत छे। चिंतनभाई आज ये विषय चाली रह्यो छे घणा समय थी के बेरोजगारी वधी रही छे, तो ए पर ज आजे आपणे खरेखर खूब ज एवो सरस मुद्दो जे दरेक व्यक्तिना मनमां हतो, दरेक स्टूडेंट्सना मनमां होय छे अने जे बेरोजगार छे एमना मनमां होय छे के खरेखर नौकरी छे के नथी, अने अत्यारे जे समय चाली रह्यू छे, जे पेन्डेमिक अत्यारे चाली रह्यू छे, तो आ टेन्शन दरेक व्यक्तिने छे, जे घरेथी बहार निकळे छे दरेक एवा व्यक्तिने छे। तो तमारी फरीथी स्वागत छे चिंतन सर। तमे आजे आंदोलन शुरू कर्युं छे एनी माटे सौथी पहेला तो तमने खूब खूब अभिनंदन के कोई तो एवा जागृत नेताओ छे जेने आ बधा जे स्टूडेंट छे, जे एवा लोको छे जे बेरोजगार छे एमना विषे वातो करी छे। भरती बाबते आंदोलननी शरूआत क्यारे करी? ભરતી બાબતે આંદોલનની શરૂઆત આપણે બિન સચિવાલયની જે ભરતી જાહેર કરવામાં આવી હતી 2018 ઓક્ટોબરમાં, આમ જોવા જઈએ તો ત્યારથી જ થઈ ગઈ હતી। કારણ કે એની અગાઉ પણ 2015થી આંદોલન જે ચાલી રહ્યા હતા, જે જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરો જે લડી રહ્યા હતા, કારણ કે એમનો તો મુદ્દો હતો એ કોર્ટમાંથી પણ સોલ્યુશન થઈ ગયો હતો, કોર્ટમાંથી પણ આવી ગયો હતો ડિસિઝન, છતાં પણ એમને ભરતી કરવામાં નહોતા આવી, એટલે ત્યારે એ પણ મુદ્દો ચાલતો હતો। બીજું ટેટ ટાટના વિષય ઉપર પણ મુદ્દો ત્યારે ચાલતો હતો, એ પણ શિક્ષકોનો મુદ્દો, શિક્ષકો જ્યારે બેરોજગાર ઘરે બેઠા હોય, આસિસ્ટન્ટ પ્રોફેસરો જ્યારે ઘરે બેઠા હોય, એટલે અમે વિદ્યાર્થીઓ બેઠા એમાં કોઈ નવી વાત છે નહીં। કારણ કે અમને ભણાવવાવાળા જ્યારે બેરોજગાર થઈને બેઠા હોય, એટલે સ્વાભાવિક વિદ્યાર્થીઓ પણ ક્યારેક તો બેરોજગાર થવાના જ છે ને। એટલે વાત આવી કે બિન સચિવાલય જ્યારે પરીક્ષા જાહેર થઈ ઓક્ટોબર 2018માં, ત્યારબાદ પરીક્ષાને 3 વખત કેન્સલ કરવામાં આવી, કે 3 વખત પરીક્ષાઓ કયા મુદ્દા ઉપર કેન્સલ કરવામાં આવી તેની કોઈ જાહેરાત ન કરી સરકાર શ્રી દ્વારા। હંમેશા એક ને એક વસ્તુ કહેવામાં આવી કે ભરતી કયા કારણોસર રદ થઈ છે એ કંઈ જણાવવામાં નથી આવતું, પરંતુ આ વખતે આ ભરતી રદ કરવામાં આવશે। બીજું કે એવું કહેવામાં આવે છે કે સરકાર શ્રી હંમેશા કોઈ ને કોઈ મુદ્દા ઉપર રાજકારણ કરવા માંગતી હોય, તો વિદ્યાર્થીઓના મુદ્દે રાજકારણ કરી આપણે શું કમાવવું છે? હવે 3-3 વાર જ્યારે ભરતી રદ કરવામાં આવે છે, 4th વાર ભરતી લઈ લેવામાં આવે છે, ત્યારે એવા નિયમ ઉપર લેવામાં આવે છે કે આ ભરતી હવે ગ્રેજ્યુએશન ઉપર જ આપવામાં આવશે। મતલબની જે ભરતી હતી, તલાટીની ભરતી હોય, બિન સચિવાલયની ભરતી હોય, કે ક્લાસ 3ની કોઈ પણ ભરતી હોય, એ 12 પાસથી લઈને ગ્રેજ્યુએશન ઉપર કરવામાં આવી। મતલબ એનો એવો થયો કે જે 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ હતા એના માટે નોકરીની જે તકો હતી એના માટે તો એ બેરોજગારીની તકો જ થઈ ગઈ। એટલે જોવા જઈએ તો જે ક્લાસ 3ની પરીક્ષાઓ ઓરિજિનલી જે 12 પાસ ઉપર હતી એ 12 પાસ ઉપર જ રહેવી જોઈએ, ત્યાંથી આંદોલનની શરૂઆત થઈ હતી। ત્યારબાદ બિન સચિવાલયની પરીક્ષા આપી, પરીક્ષામાં થયું એવું કે જ્યારે અંદર ગયા ત્યારે સ્વાભાવિક છે સરકારી ભરતી આંદોલન, સરકારી ભરતીની જે પરીક્ષા હોય એમાં એક નિયમ છે કે મોબાઈલ કેલ્ક્યુલેટર સહિતના જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ જે વર્ગખંડમાં લઈ જવામાં દેવામાં આવતા નથી, એટલે અમારા મોબાઈલ ને બધું બહાર હતું, પરંતુ કોઈને કોઈ કારણોસર બહાર પરીક્ષા દઈને આવ્યા ત્યારે ખબર પડી કે પેપર ફૂટી ગયું છે 10.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી એની મહેનત ઉપર પાણી ફરી ગયું। મતલબ પેપર ફૂટે એટલે કેવી હાલત થાય કે જે લોકો પાસે પેપર ફૂટી ગયા છે એની તો ઓલરેડી નોકરી સિક્યોર થઈ ગઈ, એની નોકરી માટે કોઈ પણ જાતની એને કોઈ મહેનત કરવાની નહીં, માત્ર પેપર ફોડી પેપરના પૈસા આપીને પેપર વાંચી લો એટલે તમને એ જ આવવાનું છે। અને જોવા જઈએ તો મારે જે વર્ગખંડમાં મેં પ્રેસિડેન્સી સ્કૂલમાં એક્ઝામ આપી હતી મને યાદ છે, વર્ગખંડમાં મારે સી વિભાગનું પેપર આપ્યું હતું અને બહાર જઈને જ્યારે ચેક કર્યું ત્યારે પેપર ફૂટવાનું પણ સી વિભાગનું જ હતું, કે પેપર પણ સી વિભાગનું જ ફૂટ્યું। એટલે ત્યારે
હજુ પણ સરકાર ત્યારે માની નહીં કે પેપર ફૂટ્યું નથી, પેપરમાં વિદ્યાર્થીઓ ખોટો દોષ લગાડી રહ્યા છે સરકાર ઉપર, પેપર ક્યારે ફૂટે નહીં સરકારી ભરતીનું. જો પેપર ત્યારે નહોતું ફૂટ્યું તો વિકાસ સહાય સાહેબે 2018માં એલઆરડીનું જે પેપર ફૂટ્યું ત્યારે કેમ પરીક્ષા રદ કરી? કારણ કે આઈપીએસ હતા ને એને ખબર હતી કે આ પેપર કઈ રીતે ફૂટેલું છે, એટલે એને તાબડતોબ આ નિર્ણય લીધો કે પેપર પરીક્ષા જે છે એ હાલ રદ કરવામાં આવે છે અને એક મહિના પછી પરીક્ષા લેવામાં આવશે. પરંતુ અહીંયા ઉલટું થાય છે કે બિન સચિવાલયની પરીક્ષામાં પેપર ફૂટી ગયું, સરકારને સીસીટીવી આપ્યા, છતાં જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળમાં જઈએ છીએ ત્યારે અધ્યક્ષની એક જ વાત થાય છે, અધ્યક્ષ શ્રી દ્વારા એક જ કહેવામાં આવે છે પેપર કોઈ પણ જાતનું અહીંયાથી ફૂટ્યું છે નહીં, પેપરની ખોટી અફવા ઉડે છે. હવે તમે વિચારો, જ્યારે આપણી પાસે આટલા પ્રૂફ હોય, 39 જગ્યાના પ્રૂફ હતા કે અહીંયા પેપર ફૂટેલું છે, અમુક જગ્યાએ કોઈ મહામંત્રીના છોકરાને અલગથી એક સ્પેશિયલ બ્લોક ફાળવવામાં આવે છે. હવે તમે વિચારો, કોઈ પણ વિદ્યાર્થીઓ, ચાહે મંત્રી ન હોય, સંત્રી ન હોય કે અધિકારી ન હોય કે કોઈ પણ સામાન્ય નાગરિક હોય, એને પરીક્ષામાં બધાની સાથે જ બેસવાનું હોય, ક્યારેય એને અલગ બ્લોક ફાળવવામાં આવતો નથી. હા, કોઈ COVID-19 જો કેસ આવતો હોય તો એને અલગ ફાળવી શકે છે, પરંતુ ત્યારે તો કોવિડ નહીં હતો તો એને અલગ બ્લોક ફાળવવામાં કેમ આવ્યો? તો આ રીતે આંદોલનની શરૂઆત થઈ ત્યારે 4 ડિસેમ્બરે ગાંધીનગરની અંદર ઓછામાં ઓછા 10,000 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને આંદોલનની શરૂઆત કરી. અને ત્યારે ત્યારે પણ જ્યારે રોડ ઉપર અમે સૂતા, ટોયલેટની બહાર સૂવાનો વારો આવ્યો, ત્યારે બીજા દિવસે સરકારે સીટની તપાસ બેસાડી. અને તમે જુઓ, ભૂતકાળના આંદોલન ગમે ત્યારે સરકારની સામે થયા હોય ત્યારે સીટની તપાસ બેસે કે કોઈ પણ તપાસ બેસે, એ હંમેશા સરકાર તરફી જ આવ્યા હશે, ક્યારેય કોઈ વિરોધ પક્ષની વિરોધમાં નહીં આવ્યા હોય, સરકારની વિરોધમાં. એટલે પહેલી વાત તો કે સીટ ઉપર ત્યારે એમ ના થયું કે સીટ ઉપર જે આપણે પ્રૂફ આપશું, સીટ તો એની રીતે રેડી જ હતા, કારણ કે એની અંદર વન ઓફ ધી બેસ્ટ ઓફિસર હતા બધા, મનોજ શશીધર સાહેબ હતા, દયાણી સાહેબ હતા, જવલંત ત્રિવેદી સાહેબ હતા, બધા બેસ્ટ ઓફિસર હતા, આઈજી સાહેબ હતા. એટલે કહેવાનો મતલબ એમ કે સરકારે જે સીટ બનાવી એના અધિકારીઓ ઉપર તો ભરોસો હતો, પરંતુ છેલ્લે સિગ્નેચર તો સરકારના મંત્રી જ કરવાના હતા, એટલે ભરોસો ત્યાં નહીં હતો કે સીટ તો ચાલો કહી દેશે કે પેપર ફૂટી ગયું છે, રદ કરવાની છે પરીક્ષા, પરંતુ જ્યારે સહી કરવા મંત્રીજીઓની જશે ત્યારે એમને એવું થશે કે આમાં અમારા જે મળતિયાઓ હતા એ રહી જશે, પેપર પરીક્ષા કેન્સલ થશે. તો જેને લઈને મેં 13 દિવસ સુધી ઉપવાસ આંદોલન ચલાવ્યું, ઉપવાસ આંદોલન કરી અને દરરોજના માટે કોઈ પણ કોઈને કોઈ કાર્યક્રમ કરી સરકારની જાગૃતિ અમે ધ્યાનમાં લાવતા રહ્યા કે આ આંદોલન અહીંયા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે, છતાં પણ તેને 13 દિવસ સુધી એને ધ્યાન ન આપ્યું. બીજું, ત્યારે જ્યારે આંદોલન ચાલી રહ્યું હતું, ઉપવાસ આંદોલન કર્યું ત્યારે કોઈ પણ જાતની આરોગ્ય સેવાઓ આપવામાં નહોતી આવી. આરોગ્યની સેવા ક્યારે આપવામાં આવી કે જ્યારે 8મા કે 9મા દિવસે મારી તબિયત લથડી ત્યારે અમે ખુદે 108ને ફોન કરી અને 108 બોલાવીને મને સિવિલમાં ભરતી કર્યો. આવી રીતે આંદોલનની આખી શરૂઆત થઈ અને આ ભ્રષ્ટાચાર એક ભરતીમાંથી ખુલ્લો. આવું અગાઉ એલઆરડીની ભરતીમાં પણ થયું હતું કે એલઆરડીનું પેપર ફૂટી ગયું હતું, એને પણ ત્યારે હું વિકાસ સાહેબને અભિનંદન આપું છું કે એમને તાબડતોબ 1.5 કલાકમાં પરીક્ષા રદ કરી, પણ પરીક્ષા ત્યારે અપાઈ નહીં હતી એલઆરડીને અને એક જ મહિનાની અંદર પરીક્ષા લેવાઈ ગઈ, જ્યારે બિન સચિવાલયની જે પરીક્ષા છે એ હજી સુધી સરકારશ્રી દ્વારા લેવામાં આવી નથી. તમને કહું, 25મી ડિસેમ્બર કે 26મી ડિસેમ્બરે આરોપીની ધરપકડ થઈ. ધરપકડ કર્યા બાદ અમે ચીમકી આપી સરકારને કે જો તમે અમને સીટની તપાસમાં 10 દિવસનો ટાઈમ આપ્યો હતો તો હવે અમે વિદ્યાર્થીઓ તમને 10 દિવસનો ટાઈમ આપીએ છીએ કે 10 દિવસની અંદર જો પરીક્ષા નહીં, ડિક્લેરેશન નહીં થાય કે પરીક્ષા જાહેર કરવામાં નહીં આવે કે કોઈ પણ પારદર્શિતાથી એવી પ્રક્રિયા જાહેર કરવામાં નહીં આવે તો પછી અમે ફરીથી આંદોલન કરશું. આવી રીતે અમે આવેદનપત્રો આપતા ગયા, આવેદનપત્રોના લગભગ ઢગલા થઈ ગયા છે અત્યારે GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં. એમાં એક માંગ એ હતી કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કેવા હોવા જોઈએ કે નહીં કે પોલિટિશિયન, ત્યાં કોઈ પણ ભરતીનો કોઈ પણ અધ્યક્ષ હોય ભરતી ડિપાર્ટમેન્ટનો તો એ કેવો હોવો જોઈએ કે જે નિવૃત્ત IAS IPS હોય, નિવૃત્ત Class 1 ઓફિસર હોય, એવા માણસને કે જેને ભરતીનો ખ્યાલ છે કે ભરતી કઈ રીતે થાય છે, ભરતી કેવી રીતે થવી જોઈએ, એવા માણસને બેસાડવાની અમારી વાત હતી, પરંતુ એ માંગ પણ હજી સુધી પૂરી કરી નથી. એટલે કે બિન સચિવાલયથી શરૂ થયેલું આંદોલન આજે અન્ય ઘણી બધી ભરતીઓ જે અટકાવવામાં આવી છે ત્યાં રહીને ઉભું રહી ગયું છે અને કોઈ પણ જાતની પરીક્ષાઓ છે એ હજી સુધી ડિક્લેર કરવામાં આવી નથી, એટલે જ અમારે આંદોલનમાં ઉતરવું પડ્યું છે અને આંદોલન ચાલુ રાખવું પડ્યું. બાકી અમે વિદ્યાર્થીઓ છીએ, અમને કોઈ શોખ નથી નેતા બનવાનો કે આંદોલનકારી બનવાનો. તમે આંદોલનકારી બનાવવા ઉભા થયા છો ત્યારે અમે આંદોલન કરીએ છીએ. જો તમે અમારી પરીક્ષા લઈ લીધી હોત તો અમારે કોઈ પણ જાતનો વિરોધ હતો જ નહીં ક્યારેય, અમે શાંતિથી પરીક્ષા દઈને ઘરે જ જતા રહ્યા હતા.
ચિંતન સર, આમાં એવું પણ થાય ને કે જે સ્ટુડન્ટ છે, જે લોકો અત્યારે એમના લાઈફની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એક નવી ઉમંગ હોય છે, એક કોન્ફિડન્સ હોય છે, કોન્ફિડન્સ લેવલ એ લોકોનું હાઈ હોય છે, અને જ્યારે આવા બધા મેટર્સ થાય, જેમ એક્ઝામ કેન્સલ થઈ ગઈ, જે તમે કહો છો કે પેપર ફૂટી ગયા, આવા ટાઈમ પર જે ડિમોટિવ થાય છે સ્ટુડન્ટ્સ પર, તો તમે એવા ઘણા બધા ઉદાહરણ જોયા હશે કે સ્ટુડન્ટ પર શું ઇફેક્ટ થાય આ વસ્તુને. તમને કહું ને, બેરોજગારીને લીધે, આવા શિક્ષિત બેરોજગારીને લીધે અત્યાર સુધીમાં લગભગ 8-9 સ્ટુડન્ટોએ આત્મહત્યા કરેલી છે. હવે વિચારો કે એને કેવી હાલત હશે, કે એને આવી માનસિક કેવી પરિસ્થિતિ હશે, કે એને આવું પગલું ભરવું પડ્યું ત્યારે. જ્યારે 8-9 જે વિદ્યાર્થીઓ હતા એની અંદર એન્જિનિયરો પણ છે, હવે વિચારો કેવી પરિસ્થિતિ હશે, બેરોજગારીની કેવી માનસિકતા હશે, કે ત્યારે એને આવું પગલું, પરિવારનું પણ ધ્યાન ન આવ્યું ત્યારે એને આવું પગલું ઉપાડવું પડ્યું. એક ઠીક છે, બેરોજગારી આપણે વિચાર કે સ્ટ્રગલ કરે છે, પણ જ્યારે આવું બધું થાય કે તમે સ્ટ્રગલ, એને ચીટિંગ કહેવાય, જે ચીટ થાય આવી રીતે, જો કેન્સલ થાય, તમારો એક્ઝામ કેન્સલ થાય, તો જે સ્ટુડન્ટ્સ પર આવી રીતે, તો એ સ્ટુડન્ટ જ જાણે, એના પરિવારને જેની ઇફેક્ટ ખબર પડે છે. તમે અત્યાર સુધી આવી કેટલી ભરતીઓ છે જે અટકાવી છે, અને કેટલા સ્ટુડન્ટ છે જે અત્યારે બેરોજગાર છે આ વસ્તુના લીધે? અત્યાર સુધીમાં જોવા જઈએ તો પંચાયત વિભાગ, ગૌણ સેવા પસંદગી મંડળ વિભાગ, જીપીએસસી એ તો હાલ અમારો મુદ્દો સોલ્વ કરી દીધો છે, 1203 ભરતી જાહેર કરીને અમારો મુદ્દો સોલ્વ કરી દીધો છે. ત્યારબાદ TET 1 અને TET 2 આ ભરતી બાકી છે. GSSSBની ગૌણ સેવા પસંદગી મંડળની બિન સચિવાલયથી લઈને મોટી ભરતીઓ બાકી છે. તલાટી જે પંચાયત વિભાગમાં આવે છે એ બાકી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વન રક્ષકોની ભરતી બાકી છે. એટલે જોવા જઈએ તો અત્યાર સુધીમાં ટોટલ જગ્યાઓ 17,799 છે કે જેની ભરતીઓ કરવાની બાકી છે. આવી ટોટલ ભરતીઓ છે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ જોવા જઈએ, જેમાં બિન સચિવાલય છે 4,000 સીટ ઉપર છે, ત્યારબાદ તલાટી મોટી ભરતી છે, ત્યારબાદ વનરક્ષકોની મોટી ભરતી છે. તેમાં સૌથી મહત્વની ભરતી બિન સચિવાલયની હતી, અને એમાં હજી જોવા જઈએ તો ઉચ્ચ કક્ષાનું ભણતર લીધેલા જીપીએસસી આસિસ્ટન્ટ પ્રોફેસરો જે 278 જગ્યાઓ ઉપર ભરતી હતી, હાલ સરકાર એને મહેકમ ઘટાડવાનું કરે છે. તો આ 278 જગ્યા, તમારે પહેલા તો પહેલી વસ્તુ કે તમારે બારે છૂટકારા પાડવી જોઈએ કે મહેકમ ઘટાડવાનું જ હતું, જ્યારે 278 લોકો એની અંદર ક્વોલિફાય થઈ ચૂક્યા હોય, એટલા માણસો એની અંદર ક્લેરિફિકેશન થઈ ગયું હોય, તો તમારે પછી મહેકમ ઘટાડવાની વાત જ શું કરવા કરવી જોઈએ. એને લીધે બીજા જે પ્રોફેસરો હતા એને બેરોજગાર બેસવાનો વારો આવે. હવે વિચારો, જ્યારે પ્રોફેસર લેવલના માણસો, શિક્ષકો ઘરે બેઠા હોય, તો વિચારો વિદ્યાર્થીઓ કેટલું ઘરે બેસવું પડે ઘરે, અને સાથે સાથે એ લોકોને જે સંસ્કાર જાતિ મળ્યા છે, અને કે એક ટીચર જે છે એ ફ્યુચર બતાવે છે સ્ટુડન્ટ્સને કે તમારું ફ્યુચર આવું હશે, બ્રાઇટ હશે, ભવિષ્યમાં તમે સારા જોબ કરશો અથવા તો પ્રગતિ કરશો, અને જ્યારે ટીચર સાથે એવું થાય તો એ ડેફિનેટલી એ જે સ્ટુડન્ટ છે એમની પર નેગેટિવિટી તો થવાની છે. અને ચિંતન સર, ઘણીવાર એવું પણ થાય છે કે ટીચર્સ અત્યારે જે તમે કહો છો એ પ્રમાણે કે ઘરે બેસેલા છે, એ લોકો બેરોજગાર થઈ ગયા છે, તો જ્યારે ટીચર એમ મેસેજ પાસ કરશે તો શું મેસેજ પાસ કરશે? એટલે એક સમાજ જે છે એ નેગેટિવ તરફ જઈ રહ્યું છે, અને ઘણીવાર આ બધી વસ્તુમાં છે ઘણા બધા લોકો જે સપોર્ટ નથી કરતા. પણ કેટલાક એવા સામાજિક આગેવાનો છે જે તમને સહયોગ કર્યો, ખાસ કરીને આ જે તમે અત્યારે આંદોલન ચાલુ કર્યું છે, અને સાથે સાથે બેરોજગાર જે મુદ્દો છે એ એવો મુદ્દો છે આજે આપણા ભારત દેશનો કે જેની પર બધાનો ફોકસ પડવો જોઈએ. પણ ઘણીવાર એવું થાય છે કે જે અફવાઓ હોય છે, અફવા અને ઘણી બધી વસ્તુમાં એવું થાય છે કે ભાઈ તમે વિદ્યાર્થીને જે છે રોંગ ટ્રેક પર લઈ જાઓ છો, ખાલી એમને ભરતી માટે ન્યૂઝ પેપર કે આવા બધી વસ્તુ પર આવે છે, પણ પ્રેક્ટિકલી જયારે જોવા જાય તો સ્ટુડન્ટને ખબર જ નહીં હોતી કે ભાઈ શું કરવાનું છે. પછી ત્યારે જે સપોર્ટ કરે છે, જે તમારા જેવા એ હોય છે નેતાઓ જે બેરોજગારી અથવા તો સ્ટુડન્ટ છે નવા ફ્યુચર માટે એ લોકોને રસ્તો બતાવે છે, તો એમાં તમને સામાજિક જે આગેવાનો છે એ કેટલોક સહયોગ કરે છે? અમે છેલ્લા 7 મહિનાથી શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ બનાવી, જેની અંદર દિનેશભાઈ બામણિયા, અમારે રોહિતભાઈ માળી, ઉમેશભાઈ, રાજનભાઈ ઠક્કર, એમ કરીને અમે શિક્ષિત બેરોજગાર સમિતિ બનાવી, યુવરાજસિંહભાઈ હતા સાથે. તો સમિતિએ સૌથી પ્રથમ અમે એક જ વસ્તુ નક્કી કરી કે જેટલા સામાજિક આગેવાનો છે, જેટલા પણ સમાજો છે ગુજરાતની અંદર, એને મળવાનું ચાલુ કરી. કારણ કે તમે જોવા જાઓ આમાં કોઈ પણ વિદ્યાર્થીની કોઈ જ્ઞાતિ નથી, શિક્ષિત બેરોજગાર એક જ અમારી જ્ઞાતિ, એમાં બધા જ સરખા, પટેલ, બ્રાહ્મણ, રાજપૂત હોય, ઓબીસી, એસસી, એસટી, બધા જ સરખા આની અંદર, કે પોતે શિક્ષિત બેરોજગાર છે જે પણ જ્ઞાતિનો હોય. અત્યારે શિક્ષિત બેરોજગારીની એક જ જ્ઞાતિ કે હું બેરોજગાર, હું જ આગેવાન. એનો મતલબ એવો કે જે પણ સમાજના આગેવાનો છે એને મળીએ, તો એ મુખ્યમંત્રીશ્રીને કે જે તે વિભાગના મંત્રીઓ હોય એને રજૂઆત કરે, તો સામાજિક આગેવાનોનું વધારે સાંભળશે એ લોકો,
કારણ કે એમને ખબર છે કે જયારે અમારે મત લેવા જવાના થાય ત્યારે અમારે સમાજની જ જરૂર પડે છે, એટલે સામાજિક આગેવાનો સાંભળશે ત્યારે અમે દરેક સમાજના જે ટ્રસ્ટીઓ, મંદિરોના ટ્રસ્ટીઓ દરેકને અમે મળ્યા છીએ. જેટલા એનજીઓ ચાલતા હતા બધાને અમે મળ્યા છીએ. એમાં ઉમિયાધામ ખાસ કરીને છે, ખોડલધામ છે, આપણે બ્રહ્મ સમાજ છે, રાજપૂત સમાજ છે, ઓબીસી સમાજના ઘણા એવા સમાજો છે, આહિર સમાજ છે, ભરવાડ સમાજ છે, બધાને અમે મળેલા છીએ. અને દરેક સમાજોએ અમને બાહેંધરી આપી અને લેખિત આપેલું છે કે આ ભરતી તાબડતોબ પૂરી થવી જોઈએ એવી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે દરેક સમાજોએ. છતાં પણ હજુ ક્યાં અટકે છે એ ખબર નથી પડતી. અને મુખ્યમંત્રીશ્રીને જ્યારે પૂછવામાં આવે કે ગાંધીનગરની અંદર આ બેરોજગારીનું આંદોલન ચાલે છે સાહેબ, એનું તમારે બાબતે એ બાબતે શું કે, આ પત્રકારે જ પૂછેલો એક સવાલ છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ એવું કીધું કે એ કોંગ્રેસી છે. હવે તમે વિચારો, મુખ્યમંત્રી લેવલના માણસ જ્યારે આવું કહે કે એ કોંગ્રેસી માણસો છે તો અમારે શું સમજવાનું? ક્યાંય તમે જોવો, અમારી પાસે પ્રૂફ છે, અમે જો કોરોનાના આવી પેન્ડેમિક ચાલી રહી હતી પણ અમે બેરોજગાર હતા એટલે અમે આંદોલન ચાલુ રાખવું પડ્યું. અને કઈ રીતે ચાલુ રાખવું કે જેટલી પેન્ડેમિકની ગાઈડલાઈન હતી બધું પાલન કર્યું અમે, જે દૂરી રાખવાની હતી એ સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું, માસ્ક પહેરીને આંદોલન કરતા હતા, નારા લગાવવા પડે એ કરતા હતા. છતાં પણ મુખ્યમંત્રીશ્રી ત્યારે એવું કે તમે કોંગ્રેસીઓ છો ને આ છો ને તે છો, તો મને ખાલી હું મુખ્યમંત્રીશ્રીને એક જ ખાલી પૂછવા માંગીશ સવાલ કે સાહેબ મને એક વસ્તુ મને ખાલી બતાવો કે ક્યાં અમે કોંગ્રેસના નેતાઓને સાથે લઈને કે ક્યાં અમે કોંગ્રેસનો ખેસ કે કોઈની ટોપી પહેરીને અમે બેઠા છીએ? ચાલો આવો એક પણ ફોટો તમે બતાવી દેશો આંદોલનમાં તો અમે આ આંદોલન બંધ કરી દઈશું. મતલબમાં તમારી વિરોધમાં ક્યારે પણ કોઈ પણ ચડે તો એનો મતલબ એવો થયો કે રાષ્ટ્રદ્રોહી છે, રાજદ્રોહી છે, દેશદ્રોહી છે, કોંગ્રેસી છે, આવા ટેગલાઈન લગાડતા તમે બીજાને છેતરી શકો છો. જ્યારે અમે ભણેલા ગણેલા યુવાનો છીએ, અમે માસ્ટરેટ ડિગ્રી કરેલા યુવાનો છીએ, અમને તમે નહીં છેતરી શકો. અમને કાયદાનું નોલેજ છે, કાયદાનું જ્ઞાન છે, કાયદા ભણેલા છીએ. જ્યારે સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરવા જઈએ ત્યારે બંધારણ અમે 20-20 વાર વાંચીને જતા હોઈએ, જે આઈપીસીની જે બુક છે વાંચીને જતા હોય, સીઆરપીસી આવડતી હોય, એવિડન્સ આવડતી હોય, ત્યારે અમે આટલી રીતે ઘડાઈને પછી અમે સરકારી ભરતીની પરીક્ષા આપતા હોઈએ. ત્યારે તમે ખોટા ચાર્જિસ લગાવીને અમને કેમ ભરવા માગો છો? અમે શું ખોટા છીએ? તમે એવું સાબિત કરવા માગો તમે સાચા ને અમે ખોટા? જો અમે ખોટા હોય તો આ આંકડા અમને ખોટા સાબિત કરી બતાવો જે તમે જ બહાર પાડેલા છે. આ આંકડાઓ ખાલી ખોટા સાબિત કરી બતાવો કે આ 4000 ભરતી બરાબર છે, બિન સચિવાલયની હોય કે તલાટીની 2900 જગ્યા હોય, એ ખોટી વસ્તુ છે કે અમે ખોટી રીતે યુવાનોને ભરમાવે છે, આ સ્વીકારી લો તો અમે જતા રહીશું. બાકી તમે અમને કોંગ્રેસી કહેશો તો અમે સહન જરા કરી લેવાના નથી, કારણ કે અમે કોઈ પણ પક્ષના નથી, અમે માત્ર શિક્ષિત બેરોજગાર યુવાનો છીએ. અને તમે જે ભાષામાં સમજો છો એ ભાષામાં અમે સમજાવવા તૈયાર છીએ, કારણ કે તમે કીધું તમે લેખિતમાં રજૂઆત કરી લડો, તમે અમે તમને લેખિતમાં રજૂઆત કરીને પણ લડ્યા છીએ પણ ત્યારે અમને કોઈ પણ જાતનો તમે રિસ્પોન્સ કે રિપ્લાય નથી આપ્યો. આરટીઆઈઓ કરી તો આરટીઆઈ ની અંદર એક જ જવાબ આવે છે કે આ સંદર્ભે કોઈ પણ અહીંયા માહિતી છે નહીં. જો વિભાગો પાસે માહિતી ન હોય તો અમારે કોને પૂછવા જવાનું? મંત્રી સંત્રીને પૂછવા જવાનું? અને જો એવું જ હોય તો મંત્રીઓને જ બધા વિભાગ આપી દો, જે તે વિભાગ હોય એ મંત્રી સંભાળી લે. જેમ કે કૃષિ વિભાગ હોય તો કૃષિ મંત્રી સંભાળી લે, ગૌણસેવા પસંદગી મંડળ હોય તો નાયબ મુખ્યમંત્રી સંભાળી લે, જીપીએસસી હોય તો મુખ્યમંત્રી ખુદ સંભાળી લે, તો પછી અમારે અધ્યક્ષો પાસે જવાની કોઈ જરૂરિયાત જ ન રહે, ડાયરેક્ટ તમને જ પૂછીએ. અને ચિંતન સર, ઘણી વાર આ જે અત્યારે તમે કહેવું છું જે પોલિટિક્સ છે ને, રાજનીતિ જે છે તે ઓછામાં ઓછા આવા જે ટોપિક છે બેરોજગારી, અને કહેવામાં આવે છે કે દુનિયાની સૌથી વધારે જે યુવાનો છે તે આપણા ઇન્ડિયાની અંદર છે, ભારત દેશની અંદર છે. જ્યારે તમે પોલિટિક્સ આની અંદર ઇન્વોલ્વ કરો છો ત્યારે ભવિષ્ય તો લાસ્ટમાં તો ભારતનું જ ખરાબ થાય છે ને. જે તમે કહો છો કે આજે સૌથી વધારે યુવાનો ભારત દેશમાં છે તો એમનું ફ્યુચરનું શું? જ્યારે આવા જવાબો મળે તો એ ઠીક છે, હવે આવા જવાબો તમે કેમ આપો છો એ ખબર નથી, પણ છતાં તમે યુવાનો પર વધારે ફોકસ કરો, રોજગાર જે છે એની પર વધારે ફોકસ કરો. અને જ્યારે આટલા બધા બેરોજગાર યુવાન એક સાથે આવે છે, એમની જે તાકાત છે એમની પર ફોકસ કરો કે એમને શું જરૂરત છે, ના કે તમે આવા બધા ટોપિક પર કે જે પોલિટિક્સને તમે ઇન્વોલ્વ કરો છો અને જે જવાબો માંગે છે. તો ટ્રાય કરો કે દરેક યુવાન, દરેક સ્ટુડન્ટ્સ જે છે એમનો ફ્યુચરનું વિચારો, એમને સાચા જવાબ આપો અને સાચી માહિતી આપો. એવી રીતે જ આપણે આગળ વધીએ તો જે તમે આ રજૂઆતો કરો છો એ કેટલી વાર તમે કરી ચૂક્યા છે, કેટલી વાર આવા મોરચા તમે કરી ચૂક્યા છો? અમે લગભગ 2015 જ્યારે આસિસ્ટન્ટ પ્રોફેસરોને અન્યાય થયો ત્યારથી રજૂઆતોનો દોર એ વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ જ હતો. ત્યારબાદ ટેટાટના વિદ્યાર્થીઓ આવ્યા, એને પણ આટલી લાંબી લડત ચલાવી. ત્યારબાદ એલઆરડી આવ્યું, એલઆરડીની જે ભરતી હતી ચાલો એ તો એક મહિનામાં એમને પરીક્ષા લઈ લીધી હતી. પછી બિન સચિવાલય આવ્યું, તો બધી જેટલી ભરતીઓ છે
ક્લાસ 3 નું ક્લાસ એને 12 પાસ થી લઈને ગ્રેજ્યુએશન કર્યું તો દરેક મોરચે અમે રજૂઆત કરી દીધી છે, લેટર દ્વારા, મીટિંગો દ્વારા રજૂઆત કરી છે. અમે વિરોધ પક્ષ પાસે પણ ગયા હતા, ના નથી પડતા જો તમને કે અમે નથી ગયા, અમે કોંગ્રેસ પાસે ગયા હતા, વિરોધ પક્ષના નેતાની ઘરે ગયા હતા, ત્યાં બેઠક કરી હતી, ત્યાં પરેશભાઈ ધાનાણીને અમે કીધું હતું આ બધી વસ્તુ, ત્યારે એમની પાસેથી પણ એ જ જવાબ આવ્યો હતો કે સરકારને તમે રીઝવો, સરકારને તમે મનાવો તો જ માનશે. પછી તમે હજી એમ કહેતા હોય કે અમે કોંગ્રેસીએ છીએ, તો અમે આમ આદમી પાર્ટી પાસે પણ ગયા હતા એના પ્રમુખને મળવા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષને. હજી તમે એમ કહેતા અમે આમ આદમી પાર્ટી વાળા છીએ, તો અમે એનસીપી જયંતિ બોસ્કી જે એમના પ્રમુખ છે એમની પાસે પણ ગયા હતા. એટલે તમે જો એવું કહેવા માંગતા હોય કે અમે વિરોધીઓ છીએ, તો છીએ અમે વિરોધી, કારણ કે વિરોધીઓ તમે ઉભા કરેલા છે. અમને, અમારે ક્યારે સરકારનો વિરોધ હતો જ નહીં, પણ વિરોધી ઉભા કોને લીધે થયા એ તમે વિચારો. કે તમારે જે આ ભરતીઓ તમે બહાર પાડી, ત્યારબાદ ભરતીઓ અટકાવી દીધી, એને લીધે વિરોધીઓ ઉભા થયા. બાકી અમને કોઈ શોખ જ નહોતો કોઈ વિરોધ કરવાનો. હું એક પત્રકારત્વ જીવનમાંથી ક્યારે આવા આંદોલનકારી જીવનમાં આવ્યું હોય કે જ્યારે મેં એવી પ્રાઇવેટ નોકરી, એટલી સરસ નોકરી, એટલા સ્ટેટસવાળી નોકરી મૂકી અને મેં સરકારી નોકરીની તૈયારી કરી હોય અને એની અંદર આવા અન્યાયો થતા હોય, ત્યારે એક કોઈ પણ નાગરિક તરીકે ચૂપ તો બેસવું એ મારા લોહીમાં નથી. અને જ્યારે પણ ખોટું હશે ને ત્યારે તો અવાજ ઉઠાવશું, એ ચાહે પત્ર દ્વારા હોય, આવેદન પત્ર દ્વારા હોય, કે કોઈ પણ રીતે હોય, અવાજ ઉઠાવવો એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. અને આ અધિકાર મારે પાસેથી, મને બંધારણે આપ્યો છે, કોઈ છીનવી નહીં શકે. બાબા સાહેબનું બનાવેલું બંધારણ છે અને બંધારણને માન આપી અને અમે અવાજ ઉઠાવીએ છીએ. જેમાં જે પણ કાયદો હોય, અમે કોઈ પણ રીતે કાયદાનો ક્યારેય ભંગ કર્યો નથી, હંમેશા કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરેલું છે. કોરોનાને સમજી વિચારીને અમે વિદ્યાર્થીઓ ભેગા કરેલા છીએ, છતાં પણ અમારી અટકાયતો કરી અને અમારી ઉપર ખોટા કેસ નાખી દો, કારણ કે કેસ આવી ગયો એટલે વિદ્યાર્થીઓ જતા રહેશે. અને બીજું, ચાલો કેસ નાખી દીધો કોઈ વાંધો નહીં, પણ અમારા મા બાપને અને પરિવારને કેમ ટોર્ચર કરવામાં આવે? અમે આંદોલનકારી બન્યા છીએ, અમે આંદોલન કરીએ છીએ, તો અમને લઈ લો ને, શું કરવા અમારા મા બાપને ને એને ટોર્ચર કરો છો કે તમારા છોકરાને બોલાવી લો, ત્યાં આમ થઈ જશે, તેમ થઈ જશે. જો એવી બીક હોત તો આટલા વિદ્યાર્થીઓ ભેગા જ ના થયા હોત, પહેલી વાત. અને પરિવાર એક અલગ વસ્તુ છે અને દરેક વ્યક્તિને હક છે કે ભાઈ એનું જે હક છે એને માટે એ બોલે, એની માટે એ અવાજ ઉઠાવે. તો એમાં પરિવારને જે ઇન્વોલ્વ, એવા કેસો થયા છે કે જ્યારે તમે પરિવારને પણ ઇન્વોલ્વ કર્યા છે? હજી સુધી એવો કેસ તો સામે આવ્યો નથી કે પરિવારને આમાં ઇન્વોલ્વ કરેલા હોય, પરંતુ ત્યાં ઘરે જઈને પૂછપરછ ને એવું બધું કરવામાં આવે. જ્યારે પણ ગાંધીનગરમાં ગમે ત્યારે અમે જાહેરાત કરીએ કે આજે વિદ્યાર્થીઓ અહીંયા ભેગું થવાનું છે, એટલે સ્વાભાવિક છે, આખા આ શિક્ષિત બેરોજગારો માત્ર ગાંધીનગરમાં નથી, ગાંધીનગર એજ્યુકેશનનું હબ છે એમાં ના નહીં, પણ શિક્ષિત બેરોજગાર માત્ર ને માત્ર ગાંધીનગરમાં નથી, એ સંપૂર્ણ ગુજરાતમાં છે. એમાં જોવા જાવ તો બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, પાટણ, આ જે વિસ્તાર છે, આમાં જે કચ્છ, પછી સૌરાષ્ટ્રના અમુક વિભાગો, આ જે વિસ્તાર છે જેની અંદરથી સૌથી વધારે ભરતી માટેના ફોર્મ ભરાય છે, સૌથી વધારે યુવાનો ત્યાં શિક્ષિત બેરોજગારો છે. હવે તમે વિચારો, આટલા યુવાનો બેરોજગારો હોય, જ્યાંથી મુખ્યમંત્રી આવતા હોય, જ્યાંથી નાયબ મુખ્યમંત્રી આવતા હોય, એના વિસ્તારમાંથી જ્યારે બેરોજગારી હોય, છતાં એમ કે અમે રોજગાર આપ્યો, ભારતમાં અમારો ચોથો નંબર આવ્યો, તો અમે ભણેલા કઈ રીતે સ્વીકારી લેવાના કે આ ચોથો નંબર એ સાચો છે કે ખોટો? વિચારો તમે, ચોથો નંબર એમ કહે છે કે અમે રોજગારીમાં આવ્યો, પણ અમે એવું કહીએ છીએ કે રોજગારીમાં નહીં, તમારો ચોથો નંબર છે પણ એ બેરોજગારી આપવામાં ચોથો નંબર છે તમારો. પહેલા નંબરે જે તે રાજ્ય હોય 1-3માં એનો કોઈ મતલબ નથી, પણ ગુજરાત ચોથા નંબરે બેરોજગારી આપવામાં છે, અમને ખ્યાલ છે. અને આમાં ઘણીવાર પોલીસ પણ ઇન્વોલ્વ થતી હશે, ઘણા બધા એવા ક્વેશ્ચન્સ આવતા હશે તમારી સામે કે જ્યારે પોલીસ સાથે તમારે લડવું પડતું હશે, એમને જવાબ આપવા પડતા હશે કે આંદોલન જ્યારે થાય છે ત્યારે ઘણા બધા સ્ટુડન્ટ એકસાથે ભેગા થાય અને સ્ટુડન્ટ્સ એટલા માટે ભેગા થાય છે કે એમને એમનો હક જોઈએ છે. તો આવા કોઈ કિસ્સાઓ થયા છે જ્યાં તમને પોલીસના લીધે કંઈ ત્રાસ થયો છે અથવા તો રોકવામાં આવ્યું છે? પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર મને એક તો રિસ્પેક્ટ છે પહેલાં તો, કે આ આપણા એક સેવા કરી રહ્યા છે પોલીસ તો, પરંતુ કહેવાનું ત્યારે થાય છે કે પોલીસ જ્યારે ગુલામ બની જાય છે, જ્યારે નેતાઓનો જે એનાથી ઓછું ભણેલા નેતાઓનો જે હુકમ પાલન કરવાનો આવે ત્યારે આગળ પાછળનું જોતા નથી, માત્ર જાહેરનામું આવે કે આ ફલાણું આ આટલી કલમ લગાડવાની છે, અહીંયા શિક્ષિત બેરોજગારો ભેગા થશે, આ બંદોબસ્ત આપવાનો. એટલે આ શિક્ષિત બેરોજગાર વિદ્યાર્થી ભેગા થઈએ, આ અમે આતંકવાદી ભેગા નથી થતા બધા, કે તમે આટલો મોટો બંદોબસ્ત ગોઠવો, અમારી અટકાયત કરો. તમે વિડીયો જોવો તો તમને ખ્યાલ આવે કે એલઆરડીના જે છોકરાઓ હતા એને કઈ રીતે ઊંચકી ઊંચકીને લઈ ગયા છે, ઢસડી ઢસડીને ગાર્ડનમાં ઢસડેલા છે, એવી રીતે ઊંચકી ઊંચકીને લઈ જાય છે, અને પછી ત્યાં જઈને ટોર્ચરિંગ,
ઉલટા કેસ નાખવાના કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન નથી કર્યું, તો હું બતાવવા માંગીશ કે એમાં તો અમે કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરેલું છે અને બેઠા છીએ. એટલી એક ગજની દૂરી રાખવાની કીધી, તો અમે વધારે દૂરી રાખીને સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનની અંદર અમે ભેગા થયા હતા સરદાર પ્રતિમાની નીચે, તો ત્યારે એવી રીતે અમારી અટકાયત કરવામાં આવી કે જાણે કે કસાબના કે હિઝબુલના આતંકીઓ હોય. આ તે કેવી પરિસ્થિતિ વિચારો, વિદ્યાર્થીઓને આવી રીતે ભરવામાં આવતા હોય, આવી રીતે અટકાયત કરવામાં આવતી હોય, તો હવે બીજા કોઈ મોરચે તો લડવાનું બાકી જ નથી રહેતું ને. અને પોલીસનું કામ કેવું છે કે ભાઈ જે તે વિભાગે એને હુકમ ફાળવેલો હોય એ હુકમનું પાલન કરવાનું છે. પણ એક માનવતાની દ્રષ્ટિએ તમે જોવો, એક ભાઈની રીતે તમે જોવો, કારણ કે તમે અમારા ભાઈઓ જ છો. જે ગઈકાલે તમે તૈયારી ભરતીને કરતા હતા એ આજે અમે તૈયારીઓ કરીએ છીએ. એટલે ભાઈચારાની રીતે માનવતાની દ્રષ્ટિએ જુઓ તો જે તમે છો એ જ અમે છીએ. અમારામાં તમારામાં કોઈ ફેર નથી, પરંતુ થાય છે એવું કે અમારી સાથે અન્યાય થયો છે, અમારી ભરતીઓ અટકાવી દીધી છે, એટલે અમે લડવા આવ્યા છીએ. અને આ એલઆરડીની જે ભરતીનું તમને વાત કરું ને, તો એલઆરડીની ભરતી 9713 એક 15 ઓગસ્ટ 2018 દિવસે બહાર પાડવામાં આવી હતી. જ્યારે ભરતી બહાર પાડવામાં આવી ત્યારે ઘણા બધા મિત્રો વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા હતા. 1 ડિસેમ્બર 2018 દિવસે પરીક્ષા રદ કરવામાં આવી. કેમ? કારણ કે પેપર ફૂટી ગયું હતું, તે જ દિવસે પેપર હતું, પેપર ફૂટી ગયું. વિકાસ સાહેબે એનું પેપર રદ કર્યું. ચાલો અભિનંદન છે, એક મહિનામાં એને બધું પરીક્ષા લઈ લીધી, ત્યારબાદ એને રનિંગ લઈ લીધું, બધી વસ્તુ થઈ ગઈ, ટ્રેનિંગમાં મોકલી દીધા. પરંતુ વાત ક્યાં આવી કે 1-8-2018 નો જે જીઆર હતો એ જીઆર ને લીધે અનામત કક્ષાની બહેનો આંદોલનમાં ઉતરી, કારણ કે એમને થયું હતું કે એનો હક છે એ છીનવાઈ રહ્યો છે. એ 70-72 દિવસ સુધી એમને આંદોલન ચલાવ્યું. ત્યારે જ્યારે આંદોલન ચાલતું હતું અનામત કક્ષાનું, ત્યારે 1-8-2018 જીઆર ને લીધે, જે જીઆર ને કારણે બિન અનામતની બહેનો પણ એક બાજુ ઊભી થઈ કે આ જો જીઆર રદ થઈ જશે તો અમને અન્યાય થશે અને જીઆર રદ ના થવો જોઈએ એવી માંગ કરી બિન અનામત સમાજે, અને અનામત સમાજે એવી માંગ કરી કે જીઆર રદ થવો જોઈએ. હવે આ બે સામસામે આંદોલન થયા, જેને લઈને સરકારે શું કર્યું કે સુપર ન્યુમરિકલ પાવરનો ઉપયોગ કર્યો. સુપર ન્યુમરિકલ પાવરનો ઉપયોગ કરી આંદોલનને બંધ કરવા માટે, સમાજમાં વાહવાહી લૂંટવા માટે એને વિદ્યાર્થીનીઓની 2485 સીટો એલઆરડીમાં વધારી દીધી. વિચારો, 9713ની ભરતી હતી એની અંદર 2485 સીટો સુપર ન્યુમરિકલ પાવરને લીધે વધારી. એટલે બંધારણનો એક નિયમ છે આર્ટિકલ 16માં કે પુરુષો અને સ્ત્રીઓની વચ્ચે સરકારી નોકરીમાં 33% અને 67% જે માપદંડ છે એ માપદંડ હોવું જોઈએ, કે 67% પુરુષો અને 33% સ્ત્રીઓ. જે આ 2485 સીટો વધી એમાં અન્યાય થયો પુરુષોને, કારણ કે તેમાં 46% સ્ત્રીઓનું પ્રમાણ થઈ ગયું અને 54% જે પુરુષોનું પ્રમાણ થઈ ગયું. એટલે પુરુષોએ એવું કીધું, ચાલો તમે આંદોલન ઠારવા માટે વધારી દીધું, કોઈ વાંધો નથી અમને, પરંતુ તમે બંધારણનું પાલન નથી કર્યું જે બંધારણીય રીતે યોગ્ય હોવું જોઈએ. એ તો તમે કર્યું નથી કે 46% ને 54%. હવે જોવા જઈએ તો પુરુષો ઊભા થયા બીજી બાજુ. આ આંદોલન પૂરું થયું, હજુ તો ડિસિઝન આગલે દિવસે, બીજે જ દિવસે પુરુષો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીની અંદર આવી ગયા કે આને આ ડિસિઝનને લીધે અમારો હક જે છે 67% થવો જોઈએ, 54% થઈ ગયો. જેને લઈને પુરુષો છેલ્લા ફેબ્રુઆરીથી આંદોલન કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો જાન્યુઆરીમાં જ ચાલુ થઈ ગયું હતું પુરુષો એકઠા થવાનું, પરંતુ ફેબ્રુઆરીમાં ઓફિશિયલી આંદોલન ચાલુ થયું. અને ત્યારબાદ એલઆરડીના મિત્રો જ્યારે પણ આંદોલન કરવા આવે છે, જ્યારે પણ ગાંધીનગરમાં ઉતરે છે, ત્યારે એક જ વસ્તુ પોલીસને આગળ કરીને અટકાયત કરવામાં આવે છે. એલઆરડી એટલે તમને કહું, લોકરક્ષક દળ જે પોલીસની જ ભરતી છે, એલઆરડીમાં પુરુષો ગમે ત્યારે આવે, માત્ર એના આગેવાનોને ટોર્ચરિંગ કરવામાં આવે, વિદ્યાર્થીઓ ગમે ત્યાં બેસે ત્યાંથી એવી રીતે ઉઠાવવામાં આવે. જ્યારે આ જેમ આતંકવાદી હોય આખો દિવસ અંદર પોલીસ સ્ટેશનમાં બેસાડવાના, ત્યારબાદ એને ટોર્ચરિંગ કરવાનું, આ શું આરોપી થોડા છે? જે એલઆરડીના મિત્રોને એવું લાગે છે કે એની સાથે અન્યાય થયો છે, એને થયો જ છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં છે 67% અને 33% પ્રમાણ રહેવું જોઈએ, 46% અને 54% થઈ ગયું છે. તો 67% તમારે પ્રમાણ કરવા માટે, એની જેટલી સીટ ઘટતી હોય 67%માં એટલી તમારે વધારીને આપવી પડે. તો એ માત્ર એનો હક માગી રહ્યા છે, ત્યારે એને એની ઉપર તમે આતંકવાદી જેવું વર્તન કરો છો, એ કેટલું યોગ્ય છે? પોલીસના મિત્રોને હું કહું છું, કારણ કે મંત્રી સંત્રી તો ઓર્ડર આપવાના જ છે, એને ખબર છે કે આ આંદોલનો થયા ને તો અમારી ખુરશી જતી રહેવાની છે. એટલે એના ઓર્ડરોનું જોઈને તમે વિદ્યાર્થીઓને આવી રીતે હાલત કરીને અટકાયત કરો છો, ઉલટાને એની ઉપર 188, 269, 270ના કેસ દાખલ કરો છો, એને ટોર્ચરિંગ કરવામાં આવે છે, એના પરિવારના નંબર લઈને પરિવારને ટોર્ચર કરવામાં આવે છે કે એના છોકરાને બોલાવી લો,
અહીંયા આમ થઈ જશે તેમ થઈ જશે, આમાં સરકાર નહીં માને, શું કરવા ન માને? સાચા છીએ તો માનવાના જ છે સરકાર. અમે એટલે જ અમે કહીએ છીએ કે લડીએ છીએ ને લડશું, જ્યાં સુધી જીતશું નહીં ત્યાં સુધી લડશું. પછી ગમે તે રીતે અમારી ઉપર ટોર્ચરિંગ કરવામાં આવે કે ગમે તે રીતે અમારી ઉપર દાખલ કરવામાં આવે, કેસો પણ દાખલ ભલે કરે, કોઈ વાંધો નહીં, 6 મહિના અમારે અંદર જવું પડશે જશું, પરંતુ વિદ્યાર્થીઓની નોકરી, વિદ્યાર્થીઓનો હક છે એ મળવો જોઈએ. ચિંતન સર, વિદ્યાર્થી આ સ્ટુડન્ટની વાત થઈ ગઈ, પણ એના સિવાયના ઘણા બધા એવા લોકો છે કે જે હજુ ભણ્યા નથી, પણ આ પેન્ડેમિકના લીધે એ લોકોની જોબ ચાલી ગઈ છે અથવા તો એ લોકો ઘરે બેસેલા છે, તો એ લોકોએ શું કરવું? તમારી સાથે આ જે આંદોલન છે, તો આ આંદોલન એવું નથી કે સ્ટુડન્ટ્સ માટે જ છે, જે દરેક બેરોજગાર જે ભણ્યા છે, નથી ભણ્યા, જે જોબ કરી રહ્યા છે પ્રાઇવેટ સેક્ટરમાં પણ, એ લોકો માટે તમે શું કહેશો? એ લોકોએ કેવી રીતે આગળ વધવું છે? સરકારી નોકરીની પરીક્ષા ક્યારે કરતા હોઈએ કે જ્યારે તમે એટલું એલિજિબલ ભણેલા હોઈએ, પહેલી વાત તો. અને બીજું કે સરકારી નોકરી એક એવી વસ્તુ છે કે જેની અંદર નો ટોર્ચરિંગ, નો શોષણ પણ નથી આવતું ક્યારે, અને તમને સામાજિક લેવલે માન સન્માન મળે છે. એટલે સરકારી નોકરીની પરીક્ષાઓ આપતા હોઈએ. એ કઈ શોખની વસ્તુ તો છે નહીં કે ચલો આ વખતે પરીક્ષા આવી છે તો આપી દઈએ, કે પાસ થયા તો ઠીક છે, નહીં તો જય શ્રી કૃષ્ણ, આવી વસ્તુ તો છે નહીં. એટલે જે શિક્ષિત છે, જે ભણેલો યુવાન છે, એ જ માત્ર સરકારી પરીક્ષાની તૈયારી કરવાનું. હવે તો એવું કરી નાખ્યું કે જે 12 પાસ સુધી ભણવાની જેની ઓકાત હતી, જેની લિમિટ હતી કે 12 પાસ સુધી જે ભણી શકે એમ છે, એની આગળ તો એના પરિવારનું કંઈ થાય એમ છે ને, કે 12 પાસ થી ઉપર એ લોકો ભણાવી શકે એમ નથી. તો સરકારે એ હક લઈ લીધો કે 12 પાસના જે વિદ્યાર્થીઓ હતા એની પાસેથી નોકરીઓ લઈ અને એ ગ્રેજ્યુએશન ઉપર આપી દીધી, જે હકીકતે 12 પાસની જ જરૂર, 12 પાસ ઉપર જ હતી પહેલેથી, પણ ગ્રેજ્યુએશન ઉપર એટલે આપવામાં આવી કારણ કે એમને કેન્દ્રમાંથી આવેલું છે આ બધું, કે ગુજરાત મોડેલ બતાવવા માટે, એનો સાક્ષરતા દર બતાવવા માટે, એનો રોજગારી દર બતાવવા માટે તમે ગ્રેજ્યુએશન ઉપર કરી નાખો, એટલે 12 પાસના જે 8 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હતા એ તો ઓછા જ થઈ જવાના છે, એટલે એમાં બેરોજગારી દર દેખાશે નહીં. દેખાશે તો જે ગ્રેજ્યુએશન ફોર્મ ભરેલા છે એની અંદરથી નીકળશે. એટલે જે 12 પાસ ઉપર ભરતી જે હતી એ ફરીથી 12 પાસ ઉપર થાય એવી પણ માંગ અત્યારે સરકાર સામે ચાલી રહી છે. અને જો સરકારને યોગ્ય લાગતું હશે, સરકારને અમારી માંગણી યોગ્ય લાગતી હશે, સરકારને પરિવારોની લાગણી દેખાતી હશે, તો સરકાર અચૂક નિર્ણય લેશે, નહીં તો એ જે ભાષામાં સમજે છે સરકાર એ ભાષામાં અમે સમજાવવા તૈયાર છીએ, આંદોલનની ભાષા સમજે તો આંદોલન કરવા તૈયાર છીએ. અને અમને ખબર છે એક જ ભાષા તમને આવડે છે, એક ચૂંટણીની ભાષા, કે ચૂંટણીના સમયે કોઈ પણ રીતે તમને ટોર્ચરિંગ કરીએ તો તમે સમજો એમ છો. અને અમે એ રણનીતિ અમારી તૈયાર જ છે, ચૂંટણી આવશે એટલે એ પણ અમે તમને જણાવીશું કે ચૂંટણી દ્વારા અમે કઈ રીતે તમારી સામે પડશું, કઈ રીતે તમારી સામે લડશું, એ પણ તૈયાર જ છે. ને અફવાનો દોર ઘણો બધો હોય છે, આવા ટાઈમ પર જે અફવા થાય છે, જેમ કે સ્ટુડન્ટ્સ હક માટે લડી રહ્યા છે, પણ ઘણી વાર અફવા એવી થાય છે કે ભાઈ પેલા જે અસામાજિક તત્વો હોય એ 2-3 હોય, એટલે એના માટે તમારે દરેક સ્ટુડન્ટ્સ પાસે તમે એમ જોવો છો કે ભાઈ આ લોકો રોંગ ટ્રેક પર જઈ રહ્યા છે, તો તમે આવા જે અસામાજિક તત્વો છે જે તમને પણ ઘણી વાર ફેસ થયા હશે, તો એમાંથી તમે કેવી રીતે બહાર નીકળો છો, ને કેવી રીતે તમે સ્ટુડન્ટ્સને સમજાવો છો કે આપણે જે આંદોલન છે એ એકદમ પ્યોર આંદોલન છે, ને આપણે જે આપણા હક માટે આંદોલન કરી રહ્યા છે, તો એની સાથે બચવા માટે તમે શું કહેશો વિદ્યાર્થીઓને અફવાથી બચવા માટે? અફવાઓમાં કેવું છે કે છેલ્લા 4-5 વખત અફવાઓ આવેલી છે કે ગૌણસેવા પસંદગી મંડળે બિન સચિવાલયની જે પરીક્ષાનો છે આવો લેટર બહાર પાડેલો છે, આ તારીખે 3 મહિનામાં પરીક્ષા લઈ લેવામાં આવશે, 10 મહિનામાં લઈ લેવામાં આવશે. ત્યારે અમે એવું કરીએ છીએ કે જે તે વિભાગનો જે તે પત્ર આવે, જે ગૌણસેવા પસંદગી મંડળનો આવે કે જીપીએસસીનો આવે, સીધા તેના અધ્યક્ષને ફોન કરીએ છીએ કે સાહેબ આવો તમે લેટર બહાર પાડ્યો છે તો વેબસાઇટ ઉપર કેમ નથી, એટલે એની ઉપર ધ્યાન દેવામાં આવે છે અને તરત જ આપને ખ્યાલ આવી જાય છે કે વેબસાઇટ ઉપર નથી તો આ પત્ર ખોટો છે. અને જ્યારે પણ રજૂઆત કરી છે ગૌણસેવા પસંદગી મંડળમાં, માત્ર એક જ જવાબ આવે, બીજી કોઈ મીટિંગ નથી કરતા આ લોકો, માત્ર એક જ જવાબ કે તમે વેબસાઇટ ઉપર જો રાહ જોતા રહો એટલે આવી જશે. એટલે શું 3 વર્ષ સુધી અમારે શું વાંચ્યા જ કરવાનું, પછી અમારી માનસિક સંતુલન હલી જાય. 3 વર્ષ સુધી તમે એકને એક બુક વાંચ્યા રાખો તો અમારી માનસિક સંતુલન હલી જાય, અને એટલે જ અમે હવે લડવા નીકળ્યા છીએ. કારણ કે આજે 2018ની ભરતી છે, આ 2021 આવ્યું, હજી સુધી તારીખોનું કોઈ નક્કી નથી, ક્યારે તારીખ લેવામાં આવશે, ક્યારે પરીક્ષા લેવામાં આવશે, ક્યારે ભરતી પૂરી થશે, એનું કાંઈ જ નક્કી નથી. તો વાંચવાનું કેટલું, પછી તો એમ જ થાય કે આના કરતા તો રાજનીતિ હારી, કે રાજનીતિમાં અમે કોઈકને હુકમ તો આપી શકીએ, રાજકારણ કરીને કોઈને તો હુકમ આપી શકીએ, કોઈને તો નોકરી આપી શકીએ. તમારે ડાયરેક્ટ સેટિંગ જ પાડવા હોય અને નોકરી ના દેવી હોય તો ખાલી કિંમત બોલો ને, કેટલી કિંમત જોઈએ છીએ. આમાં સાઈડ ઇફેક્ટ બહુ વધારે થાય ચિંતન સર, જેમ કે અત્યારે જે સ્ટુડન્ટની એજ 24 છે, ઘણી બધી જોબ એવી હોય છે, ઘણી બધી એક્ઝામ્સ એવી હોય છે જેમાં એક એજ લિમિટ હોય છે કે તમે 32 થો
ત્યાર સુધી તમે એક્ઝામ આપી શકો, 33 થાય એટલે તમે એક્ઝામ નહીં આપી શકો અને તમે કેપેબલ નહીં રહો એ જોબ માટે, એ હોદ્દા માટે. તો ઘણીવાર સ્ટુડન્ટ જ્યારે સ્ટડી કરે છે એને બે વર્ષ એને દેખાય છે કે મારું જો બે વર્ષ છે એટલે હું આ વર્ષે ટ્રાય કરીશ, નેક્સ્ટ યર ટ્રાય કરીશ ને પછી જો થાય તો હું જોબ કરી લઈશ. પણ એવા સ્ટુડન્ટ માટે શું કે જે સ્ટુડન્ટ અત્યારે ટ્રાય કરી રહ્યા છે એમની પાસે ખાલી એક જ વર્ષ બાકી રહ્યું છે અને જો તમે આ એક્ઝામ 3 વર્ષ લંબાવી દીધી તો એ સ્ટુડન્ટનું શું? તમને કહું, એસઆરપીના જે મિત્રો છે, એસઆરપી જે આવે છે આપણી ભરતી, બધાને ખ્યાલ છે પોલીસ વિભાગની ભરતી છે એસઆરપી, એસઆરપીમાં કેટલાય મિત્રો એવા છે જેની ઉંમર પૂરી થઈ ગઈ છે, માત્ર શું કરવાનું છે એની ભરતી એને બોલાવવાના બાકી છે. હવે તો એની ઉંમર હું જોઉં છું ને ક્યારેક ગાંધીનગર આવે છે લોકો અને હંમેશા હોય જ છે એસઆરપીના ત્રણ ચાર મિત્રો ગમે ત્યારે આવે છે. એ મિત્રોને તમે ખરેખર જોવો ને તો એમની ઉંમર કેટલી હશે ને તમે અંદાજ ના લગાવી શકો. જે એના વાળ છે ને એ પણ વ્હાઈટ થઈ ગયા છે, હજી એ છતાં પણ એ માણસ હજી કાચો નથી પડતો, ભરતીની રાહે બેઠો છે. એ ભરતભાઈ રાવલ છે, સંજયભાઈ આપણે પ્રજાપતિભાઈ છે, એવા ઘણા એવા મિત્રો છે કે જેની ઉંમર થઈ ગઈ છે છતાં પણ એ માણસ એની ભરતી માટે રાહ જોઈને બેઠો છે. હવે ત્યારે કેવા પ્રશ્નો આવે, એને સામાજિક પ્રશ્નો, પહેલી વાત સામાજિક પ્રશ્નો શું કે પહેલી વાત તમે પરિવારમાં ફેસ જ નથી મળાવી શકતા, કે તમે પરિવારનો પહેલો પ્રશ્ન એ જ આવે કોઈ પણ સગો વાલો ઘરે આવે કે તમે આટલા વર્ષથી મહેનત કરો છો, આટલા વર્ષથી સરકારી નોકરીનું તૈયારી કરો છો તો નોકરી કેમ નથી આવી હજી સુધી, ત્યારે આપણી પાસે શું જવાબ હોય કે અમે મહેનત તો કરીએ છીએ કે પણ સરકાર જાહેર નથી કરતી તો અમે શું કરીએ. એટલે બીજી બાજુ એવું થાય કે આજુબાજુનું જે વાતાવરણ હોય એ જ આપણે ટોર્ચરિંગ કરે કે આને લગ્ન નથી થયા, આમ નથી થયું તેમ. અરે તમે નોકરી આપો તો અમારા લગ્ન થાય ને, નહીં તો આમને આમ ઉંમર જતી રહેશે અને ગુજરાતમાં વાંઢાઓનું વાંઢાઓ પ્રમાણ વધી જશે સીધે સીધું, બેરોજગારીને લીધે વાંઢા, પછી એ આંદોલન ચાલુ થશે બેરોજગારીને લીધે વાંઢા વિકાસ. તો પછી તમારે નોકરી આપવી છે કે નથી આપવી તો એ પ્રમાણે એ નક્કી કરીને કહો. બાકી આવી રીતે સચિવાલય, તલાટી, એલઆરડી આ બધી ભરતીઓ આવી રીતે લંબાવ્યા રાખશો તો માત્ર ને માત્ર ઉંમર જ વધવાની છે. અને આ એક બીજો એક તાઇફો કહું તો આ રોજગારીનો તાઇફો છે ને એ ચૂંટણી વખતે ડાયરેક્ટ બહાર આવી જાય છે. હવે હમણાં પેટા ચૂંટણી હતી ત્યારે સીએમ સાહેબે એવું કીધું કે અમે 14,000 ને અમે 1,00,000 ભરતી કરી. તો હું ખાલી સીએમ સાહેબને એટલું કહું છું, તમે 1,00,000 ભરતી કરીને તો એ મને ખાલી હિસાબ આપો, કઈ વિભાગમાં કરી, ક્યારે કરી, એટલો ખાલી હિસાબ આપો. જો હિસાબ હશે તો અમે રાજી, જો હિસાબ નહીં હોય તો તમારી સામે આ લિસ્ટ લઈને આવશું કે 17,799 પેલા આ પૂરી કરો. જ્યારે આટલી ભરતી અટકેલી છે ત્યારે એમ તમે કઈ રીતે કીધું કે 1,00,000 ભરતીઓ જ બાકી છે? હા, 1,00,000 ભરતીઓ બહાર પડી હતી એ ખ્યાલ છે કે શંકરસિંહ વાઘેલા જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એને 1,00,000 ભરતી બહાર પાડી હતી, પરંતુ એ ભરતી કઈ રીતે પૂરી કરી છે, કોણે પૂરી કરી છે એ તો બહાર પાડો. હમણાં જ અહીંયા સુરતની અંદર જ એક બોર્ડ મારેલું હતું, બેનર મારેલું હતું કે 4,00,000 યુવાનોને નોકરી આપી. અમે ખાલી બતાવો ને 4,00,000 યુવાનો કયા કયા નોકરી ઉપર ચડ્યા, 4,00,000માંથી 40,000 તો બતાવો તો માનવા તૈયાર છીએ. બાકી આવી રીતે જનતાને ભરમાવવાનો ધંધો કરશો તો એ તો અમે ભણેલા છીએ એટલે માનવાના જ નથી, કારણ કે અમારી પાસે પ્રૂફ છે, અમારી પાસે કાયદો છે આરટીઆઈનો, અમારી પાસે માહિતી માંગવાનો અધિકાર છે. એટલે અમે આરટીઆઈ કરીને કોઈ પણ રીતે અમે માહિતી મંગાવી જ લઈએ છીએ, ચાહે ભલે અપીલમાં જવું પડે પણ અમારી પાસે માહિતી સાચી છે એનું અમે પ્રૂફ આપવા બેઠા છીએ. જ્યારે તમારી પાસે 1,00,000 ભરતીની જાહેરાત કરેલી હોય અને ભરતી પૂરી કરી હોય એવું પ્રૂફ હોય તો તમે અમને આપો, અમે માની લઈશું, સ્વીકારી લઈશું. ચાલો રાઈટ, અને જવાબ તમારે આપવો પડશે, આપવો એટલા માટે પડશે કેમકે આ ભવિષ્ય છે ભારત દેશનું અને આ જે સવાલો પૂછે છે એમના ભવિષ્ય માટે પૂછે છે અને જેમ ભવિષ્ય એમનું બ્રાઇટ કરવું હોય અથવા તો ભારત દેશને થોડુંક આગળ લઈ જવું હોય, જે આપણે વિચારી રહ્યા છીએ કે ભાઈ દુનિયાનું સૌથી તાકાતવર દેશ આપણું બને તો જ્યારે બનાવવું હોય ને ત્યારે આ જ લોકો કામ લાગશે અને આ સ્ટુડન્ટ્સ કામ લાગશે, તો આ લોકો પર ફોકસ સરકારે જરૂર આપવો જોઈએ. બીજી વસ્તુ એ કે ચિંતન સર, જ્યારે પણ આવા આંદોલન થાય છે, જ્યારે પણ આપણા હક માટે આપણે લડવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી વધારે જે કેસો થાય તે વિદ્યાર્થી પર જ કેમ થાય, વિદ્યાર્થીઓ પર જ વધારે ફોકસ કેમ એમનો? સરકારે મને ખબર નથી પણ વિદ્યાર્થીઓને કઈ રીતે આતંકવાદી જાહેર કરવા માંગે છે કે કોંગ્રેસી જાહેર કરવા માંગે છે એટલે આ કેસ કર્યા હોય એવું લાગે છે. કારણ કે વિદ્યાર્થીઓ જો મેં જોવા જાઉં અમારી પાસે કોલ લેટર છે જ નથી, એવું નહીં મારી પાસે કોલ લેટર છે એટલે આજે હું લડવા નીકળો છું. મારા કોલ લેટરની તમે હાલત જોવો ને તો માત્ર એક ઝીણી એવી વસ્તુ ઉપર છે ને અટકાયેલો, બાકી ફાટી જ જશે. આવા કોલ લેટર પડ્યા છે, વિચારો એ કોલ લેટર ની એવી હાલત હોય તો અમારા મગજની કેવી હાલત હશે. ત્યારે આ લોકો એની ઉપર કેસ કરવાનું કે 188, 269, 270 આવા કેસ દાખલ કરવાનું કે ચલો કેસ દાખલ કરી લીધા કોઈ વાંધો નહીં, પણ તમે મોબાઈલ શું કરવા લીધા અમારા?
આ મોબાઈલ લેવાનું કારણ શું? આ મોબાઈલ શું હિઝબુલ નો મોબાઈલ છે? આની અંદર કે આતંકવાદી નો પ્લાન છે કે તમે મોબાઈલ આની અંદર થી લઈ લો છો તો આની અંદર થી પ્લાન નીકળશે? મોબાઈલ લેવાનો શું મતલબ? 183 મોબાઈલ લઈ લીધા તમને દિવાળી પહેલા જયારે આંદોલન ઉપર બેઠા હતા ત્યારે 183 મોબાઈલ પોલીસે લઈ લીધા હતા. એ મોબાઈલ લેવાનો મતલબ શું? વિદ્યાર્થીઓ છીએ, આતંકવાદી નથી, અમે અમારો હક માગીએ છીએ, ભીખ તો માગતા નથી એટલે અમે પડકાર આપીએ છીએ તમને. એટલે અમે પડકાર આપીએ છીએ તો તમે સ્વીકારવા તૈયાર હોય તો પડકાર સ્વીકારો, અથવા તો ના સ્વીકારવા તૈયાર હોય તો પછી નેતાઓની રેલીમાં કેમ કેસ નથી કરતા? ચાલો, સીઆર પાટીલે આટલી મોટી રેલીઓ કરી, સીઆર પાટીલ અહીંયા સુરત ની અંદર દર બે દિવસે એક સભા કરે છે, આવડી મોટી કોરોના ગાઈડલાઈન ના ધજાગરા ઉડાડે છે. આ બીજા મંત્રીઓ છે, આ સંગીતા પાટીલ બેને હમણાં અહીંયા પ્રોગ્રામ કર્યો, એની અંદર કોરોનાની ગાઈડલાઈન ના ધજાગરા ઉડાડ્યા, ત્યારે કેમ કોઈની ઉપર કેસ નથી કરતા? ત્યારે પાટીલ સાહેબ રાજા ને અમે વિદ્યાર્થી આતંકવાદી, અમારી ઉપર જ કેસ, આ લોકો ઉપર કોઈની ઉપર કેસ નહીં. તો અમારે કેસ દૂર કરવો હોય તો શું કરવાનું? અમારે રાજકારણમાં જવાનું? એટલે અમારે પછી પરીક્ષા આપવાની કે રાજકારણમાં જવાનું? એ અમને કહી દો. જો અમારે રાજકારણમાં જવું હોય તો તમે અમને કહેશો, એ રીતે અમે લડવા તૈયાર છીએ, અને એ રીતે અમે ભણેલા યુવાનો રાજકારણમાં આવશું તો તમારા પત્તા કટ કરી નાખશું. એટલે જો કેસ કરવા જ હોય તો આવા લોકો ઉપર કરો ને જે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ જ કાયદેસર કરી રહ્યા છે. જો નેતાઓ કોઈ પણ હોય, એ ભાજપ નો હોય, કોંગ્રેસ નો હોય, આમ આદમી પાર્ટી નો હોય, એનસીપી નો હોય, એની યાર કોઈ મતલબ નથી. કાયદો બધા માટે સરખો છે, આવું કાયદામાં લખેલું છે. જો એને ભંગ કર્યો છે, સીઆર પાટીલે ભંગ કર્યો હોય, અમિત ચાવડાએ ભંગ કર્યો, ગોપાલ ઇટાડિયાએ ભંગ કર્યો હોય, કે જયંતી બોસ્કીએ ભંગ કર્યો હોય, જે તે પક્ષના અધ્યક્ષોએ ભંગ કર્યો હોય, કે જે તે પક્ષના કાર્યકર્તાએ ભંગ કર્યો હોય, એની ઉપર કેસ દાખલ થવો જોઈએ, માત્ર વિદ્યાર્થીઓ પર જ નહીં. અને આગામી રણનીતિમાં તમને જણાવવા માંગુ છું કે આગામી રણનીતિમાં અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે આવે છે, મહાનગરપાલિકા, જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, જેટલી પણ ચૂંટણી આવી રહી છે એની અંદર અમે બધા શિક્ષિત બેરોજગારો તમને નડવાના છીએ, યાદ રાખજો. કારણ કે તમે એલઆરડીના વિદ્યાર્થીઓને વંચિત રાખ્યા છે, બિન સચિવાલયના વિદ્યાર્થીઓને વંચિત રાખ્યા છે, 12 પાસના જે યુવાનો છે એને તમે બેરોજગાર કર્યા છે. એટલે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે તે રીતે નડવું પડે અમે નડીશું, અને જો લડવું પડે તો અમે અપક્ષ ઉમેદવારો કરીને પણ અમે લડવા તૈયાર છીએ. જો નોકરી નથી આપી તો અમે તમને ચૂંટણીની ભાષામાં જ સમજાવવા તૈયાર છીએ. આ કોઈ પણ જાતની એક સલાહ નથી, આ ચોખ્ખી ચેતવણી છે કે જો નોકરી નથી તો અમે જરૂરથી નડીશું. અને અમે તો હેશટેગ પણ બહાર પડ્યું છે, હું તો નડીશ કરીને. એટલે અમે બેરોજગારો વિદ્યાર્થીઓ નડશું અને જરૂરથી નડશું, ચાહે કોઈ પણ પક્ષ હોય એને અમે જરૂરથી નડશું. ગમે તેટલું મતદાન તૂટે કોઈ ફેર નથી પડતો, અમને મતલબ છે અમારી નોકરીથી. જો નોકરી નથી તો મતદાન પણ નથી, ખુદ ઉભા રહીશું, ભલે 100 મત આવે પણ અમે ખુદ ઉભા રહીને એમને એમની ઓકાત બતાવીશું કે તમે જનતા કે વિદ્યાર્થીઓ વગર કંઈ જ નથી. જો વિદ્યાર્થી તમને સરકારમાં બેસાડી શકે તો વિદ્યાર્થી તમને સરકારમાંથી ઉખેડી પણ શકે, આટલી અમે જો આટલો જોશ અમારામાં છે. એટલે વિદ્યાર્થીઓને અંડર એસ્ટિમેટ ના કરતા નોકરી આપી દેજો, જે પણ હક માગે છે એને હક આપી દેજો, અને વિદ્યાર્થીઓને ન્યાય આપજો, આવી એક પ્રાર્થના પણ કરું છું. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે તમને એક ચેતવણી પણ આપું છું. જય હિન્દ. જય હિન્દ. અને ચિંતન સર, થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર તમે આ એક નવા વિષય પર આપણી સાથે જોડાયા છે.